કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જે કૃષિ વિધેયક બિલ પાસ કરવામાં આવ્યા છે જે બિલના સમર્થનમાં રાજકોટ શહેર ભાજપ દ્વારા શહેરભરમાં બેનરો લગાડવામાં આવ્યા છે ત્યારે બેનરને લઈને રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરે પોલીસ અને મહાનગરપાલિકા પર પ્રહાર કરતા જણાવ્યું કે પોલીસ ભાજપના મહામંત્રી અને મ્યુનિસિપલ કમિશનર ભાજપના પ્રવક્તા તરીકે કામ કરે છે ભાજપને કોઈ નિયમ લાગુ પડતા નથી જ્યારે કોઈ વ્યક્તિ ભાજપ સામે બોલે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે પોલીસ છે એ જ ભાજપના ઉપપ્રમુખ છે મહામંત્રી છે અને કાર્યકર છે જો ભારતીય જનતા પક્ષ સિવાયની કોઈપણ પાર્ટી કે કોઈ પણ સંસ્થાનું બોર્ડ હોય તો બીજે જ દિવસે કોર્પોરેશન મંજૂરી વગર મારે લો તો ઉતારી લે છે એવા એવા સ્થળોએ ભારતીય જનતા પક્ષે કૃષિ બિલના વિરુદ્ધમાં તરફેણમાં પોતાનો પ્રચાર કરવા માટે આડેધડ હોલ્ડિંગ્સ બેનર્સ એ મારી દીધા છે ભારતીય જનતા પક્ષના નેતાઓ આવે ત્યારે એમને કાર્યક્રમમાં પણ પરમિશનોની જરૂર નથી જ્યારે કોંગ્રેસ મૌન સત્યાગ્રહ કરતો હોય તો પણ એમની ધરપકડ થાય છે આ સ્થિતિમાં ગુજરાત સરકારની જે ગાઈડલાઇન છે ગાઈડલાઇન શબ્દ એટલા માટે વાપરું છું કે એક નિયમ બનાવી દીધો છે કે જ્યાં પણ ભારતીય જનતા પક્ષની વિરુદ્ધ પ્રજા કોઈ પણ અવાજ ઉઠાવવા જાય ત્યારે એમની ધરપકડ કરવી અને એમને પરમિશનની જરૂર ભારતીય જનતા પક્ષના નેતાઓ આવે પછી વીરુ આવે ચંપા આવે કે નમો આવે એમને ક્યાંય પરમિશનની જરૂરિયાતો નથી આગળ